રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે. હાલ થોડા સમયથી જ શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા હોય, જેમાં આજરોજ ઉપલેટામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 6 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરાવવામાં આવ્યા હતા, જેમાં વિવિધ આયોજન સહિત ઉપલેટા ધોરાજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા, બબલુ બાપુ, બગા બાપુ ગારીડાવાળા તેમજ ઉપલેટા પત્રકાર સંઘના પ્રમુખ, મંત્રી સહિત તમામ સભ્યો, ઉપલેટા 110 ગ્રુપ સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હનને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનો જોડાણા તેઓને આશીર્વાદ આપવા માટે, દુઆઓ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા, જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેશવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, વાંકાનેરથી મુસ્તફા બાપુ ફકીર ઉર્ફે બગા બાપુ ગારીડા તેમજ અતિથિ વિશેષીઓ ઘણા બધા આવ્યા. તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો, અને એ દાદાઓનો પણ આભાર જેમણે આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે. અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને 110 ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્નો કર્યા. જય હિન્દ, જય ભારત. આજે ઉપલેટા ખાતે સાહિલ માનવ સેવા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ સાદીમાં 6 દુલ્હા દુલ્હને નિકાહ પૈઢા છે. રહીમશા બાપુ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ મજાનો કાર્યક્રમ રહીમશા બાપુએ યોજ્યો હતો. આ તકે આ સમૂહ સાદીમાં ભાગ લેનાર તમામ દુલ્હા દુલ્હનોને એનું લગ્ન જીવન, દાંપત્ય જીવન સુખી રહે એના માટે આશીર્વચન આપું છું. અર્શીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા.